કે થાબડી પેંડા સાહેબ, જે દૂધમાંથી જે પેડા પેંડા બનતા હોય અને એમાં થાબડી પેંડાને ભૂલી જઈએ ને તો યાર અમે ફૂડી ન કહેવાય. તો આજે હું તમને એક એવી જગ્યાએ લઈને આવ્યો છું, જો અહીંયા લખેલું છે, ભેળસેળ સાબિત કરી આપનારને 1,00,000 રૂપિયાનું ઇનામ. તો નક્કી કંઈક સારી એવી વસ્તુ હશે. અને આજે છે ને સાંઠળી ગામ ત્યાંથી માવો બનાવીને અહીંયા લાવે છે અને અહીંયા જે છે તે વેચે છે. તો અહીંયા જે છે તે ખાલી માવોનું અહીંયા પેંડા વાળીને વેચે છે. તો એના માટે છે ને આપણે સૌથી પહેલાં જે સાંઠળી ગામ છે ને ત્યાં જવું પડશે. ત્યાંની પૂરેપૂરી તમને મેકિંગ પ્રોસેસ દેખાડીશ અને એના પછી અહીંયા કેવી રીતના થાબડી પેંડા આપણે અહીંયા કેવી રીતના માવો આવે છે અને કેવી રીતે જે છે તે અહીંયા પેંડા બનાવીને વેચે છે ને તે બધું હું તમને બતાવીશ. છેક છેલ્લે સુધી જોજો, તમને કંઈક નવી જાણકારી મળશે અને મજા આવશે. તો બન્યા રહેજો છેક છેડે સુધી. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે છે તે સાંઠીડા ગામ છે અને આ સાંઠીડા ગામ તે અહીંયાના આવેલા સાંઠીડા મહાદેવના મંદિરનું નામ ઉપરથી આ ગામનું નામ રાખવામાં આવ્યું છે. તો ચાલો હવે જે અહીંયાના પેંડા જે બને છે તે હું તમને દેખાડું. તો સૌથી પહેલાં જે છે તે આવી રીતે કેનોના કેનો ભરીને અહીંયા દૂધ આવે છે, એક બે કેનની. પરંતુ અહીંયા જોવા જઈએ તો 10-15 રોજના આવડા મોટા મોટા કેનો અહીંયા આવે છે. અને મિત્રો, આ જે ભઠ્ઠી છે તેના ઉપયોગ દ્વારા જ અહીંયા દૂધનો માવો બનાવવામાં આવે છે. તો જોઈએ કેવી રીતે બને છે. તો સૌથી પહેલાં આવા મોટા કેનોના કેનો દૂધ કઢાઈની અંદર નાખી દેવામાં આવે છે. ત્યારબાદ તેની અંદર ખાંડ, એ બે જ વસ્તુનો ઉપયોગ કરીને જે છે તે આ માવો બનાવવામાં આવે છે. અને તેને કેટલાક સમય સુધી જે છે તે આવી જ રીતે હલાવતા રહેવું પડે છે. અને થોડાક સમયો બાદ તે છે તે આવી રીતના છૂટી ખણી ખણીવાળો સફેદ માવો તૈયાર થઈ જાય છે. સફેદ માવો તૈયાર થઈ ગયા બાદ તેને ઠંડો કરવા માટે થોડાક સમય સુધી આવી રીતના પાત્રની અંદર રાખવામાં આવે છે, જેથી જે છે તે સરખી રીતે ઠરી જાય અને જે છે તે સારો એવો એનો સ્વાદ ઊભો થઈ જાય તે માટે. ઠીક છે. તો હવે ત્યારબાદ તેને આવી રીતના ઢાળી અને રાખીને પછી તેને સારી રીતે ફરીથી શેકવામાં આવે છે અને પછી જે છે તે આ રંગ ઊભો થાય છે. તો મિત્રો, આજે ભાઈ છે તે એના ઓનર છે. તો કેમ છો ભાઈ, મજામાં? બસ મજામાં સાહેબ. તો સૌથી પહેલાં સાહેબ તમારું નામ કહો, તમારું નામ શું છે? મારું નામ ગોસ્વામી વિપુલ. વિપુલભાઈ? હા જી. તો વિપુલભાઈ, છે કે તમે ત્યાંથી લાવો છો? આપણીને પેંડાનું આપણું પોતાનું મેન્યુફેક્ચર છે. ત્યાં સાંઠીડા મહાદેવ મંદિર ગામ છે, સાંઠીડા મહાદેવ ગામ છે, ત્યાં મંદિરની બાજુમાં આપણું મેન્યુફેક્ચર છે. ત્યાંથી રોજે રોજ બની આપણે અમદાવાદમાં ત્યાં વેચવા માટે આવે છે. બરાબર. એટલે અહીંયા એક જગ્યા જ છે કે બીજી અમદાવાદમાં બીજી કોઈ જગ્યાએ? ના, અમદાવાદમાં આ પ્રથમ બ્રાન્ચ છે. બ્રાન્ચ તો ઘણી બધી છે. બરાબર. પણ અમદાવાદમાં આ પ્રથમ બ્રાન્ચ છે. બરાબર. અને આપણે બીજા કોઈ કઈ અંદર બીજી વસ્તુઓ નથી વાપરતા? ના, મિલમે 1,00,000 નું ઇનામ કીધું, એના બેઝ ઉપર તમે કીધું થોડીક વાયથી. તો જો આમાં સર છે ને કોઈ જાતની મિલાવટ કરવામાં આવતી, દૂધ ખાંડ સિવાય કોઈ વસ્તુ મિલાવટ કરવામાં આવતી નથી. બે જ વસ્તુનો યુઝ થાય છે. બરાબર. અને આપણે શું પ્રાઇસ તમારી કેટલી છે? અહીંયા પ્રાઇસ અહીંથી 320 રૂપિયા કિલો છે. બરાબર. અને 100% નેચરલ ઓરિજિનલ વસ્તુ, કોઈ ભેળસેળ ચાબિત કરી આપે એને 1,00,000 નું ઇનામ. દૂધ અને ખાંડ સિવાય કોઈ વસ્તુ મિલાવટ નહીં છે. 1,00,000 નું ઇનામ? હાજી સર. વાહ વાહ. તો કોઈ મિલાવટ તો કરવામાં આવતી નથી. બરાબર. હા, એ વાત બરાબર છે તમારી. હા, એટલે કઈ તમને ટેન્શન નથી? કોઈ એવું કોઈ વસ્તુ છે નહીં. શું વાત છે. હાજી. અને આપણે તમે ત્યાં કેટલા વર્ષ પહેલા ચાલુ કર્યું હતું ને કેવી રીતનું હતું, તમે અહીંયા કેવી રીતના આમ શિફ્ટ થયા એ થોડીક ઇન્ફોર્મેશન આપજો. તો સર, અહીંયા શરૂ કરવાનું કારણ એવું હતું કે અમારા ત્યાંથી અમદાવાદના બહુ ઝાઝા કસ્ટમર હતા, પાર્સલની સુવિધામાં તકલીફ પડતી, એના માટે અહીંયા મિની બ્રાન્ચ ખોલી ત્યાં અહીંથી વ્યવસાય આપણે કરી શકીએ છીએ. હા, તો કોઈ કસ્ટમરને તકલીફ ના પડે એમના માટે અહીંયા કર્યું છે આપણે. અને આ જે માવો છે એ કેટલા દિવસ આમ રહે અંદર રાખવો હોય તો કોઈ લઈ જાય? હા, એના એક મહિનો કાંઈ થતો નથી, પણ વાતાવરણ અનુલક્ષી ભેજવાળું વાતાવરણ હોય તો 5 દિવસ ઓછા એમ, પણ ઠંડી ઋતુ હોય તો 5 દિવસ વધે એ પ્રમાણે. બરાબર. હા, એવું હોય છે. મહિના સુધી આને કાંઈ થાય? હા, એક મહિના સુધી કાંઈ ના થાય. બરાબર. ખાલી આપણે થાબડી પેંડાનું જ છે કે બીજા? થાબડી પેંડા, બરફી છે,
થાપડી પેંડા, બરફી, પછી ટોપરા પાક, મોળો માવો, બરોબર ચાર પાંચ અહીંયા મળી રહી કે? હા બધું અહીંયા મળી રહે છે. બરોબર, તમારો મોબાઈલ નંબર આપી દો એક, કે અમારા વ્યુઅર છે એમને સપોઝ કે ઓર્ડર જોતો કરવો હોય તો એ કરી શકે. ઓનલાઈન આપણે ફોનથી ડાયરેક્ટ ઓર્ડર કરે તો થઈ જાય? હા થઈ જાય સર. અને ડિલિવરી અમને આવવી પડે કે? હા ડિલિવરી અમને પોતાને લેવા આવવી પડશે. એનું કારણ એવું છે સર કે અમદાવાદ માટે જ અમે નવા છીએ. શું વાત છે. હાજી, તો તમારો મોબાઈલ નંબર આપી દો એટલે શું ઘણાને ઇન્ફોર્મેશન જોતી હોય તો એ તમને કોલબેક કરી શકે. 83 20 69 36 37. બરાબર. અને આપણે જગ્યા કઈ કહેવાય, પ્રોપર આનું એડ્રેસ કહી દો. આનો ઉત્તમ નગર હરે કૃષ્ણ નાકે ઠક્કર નગર રોડ. બરાબર. તો મિત્રો, આજે ત્યાંથી જે છે બધી વસ્તુ બનીને અહીંયા આવે છે અને અહીંયા જે છે તે માવો વાળીને જ તમે બધું કરો છો? માવો વાળીને રોજે રોજ ફ્રેશ માલ મળે છે. બરાબર, રોજે રોજ ફ્રેશ માલ મળી જશે. એક વખત ટ્રાય કરજો, ચાખજો, તમને ભેળસેળ લાગે છે કે નહીં. છે તો નહીં જ તે, તમે ટ્રાય કરજો. અને જો તમને એવું લાગે ભેળસેળ તમે સાબિત કરી દો તો 1,00,000 રૂપિયા મોજ કરો ને ભલા માણા. 100 રૂપિયાનો માવો ખાઓ અને ભેળસેળ સાબિત કરો તો ડાયરેક્ટ 1,00,000 રૂપિયા લઈ જાઓ. ઠીક છે. જો મિત્રો, આજે માવો છે આ આપણે ત્યાંથી જ બનીને આવે એમ ને? બરાબર. અને જો આ રીતના જે છે તે પેંડા વાળીને અહીંયા સેટ થઈ જાય. વાહ ભાઈ વાહ, શું વાત છે. આજે એક ટેસ્ટ કરીએ આપણે અહીંયા, કે ઘરે લઈ જાઉં એની તો વાત અલગ છે, પણ અત્યારે મોઢામાં પાણી આવે છે. અત્યારે એવો વિચાર થાય છે ને કે આ અહીંયા ને અહીંયા પૂરું કરી નાખવું, કે જ્યાં આજે કણી કણી આમ જે બાંધેલો છે પણ મોઢામાં મૂકો ને એટલે આની કણી કણી અલગ અલગ થઈ જાય અને પછી જે એને ધીમે 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 મોઢામાં આવે એટલે એનું ટેસ્ટ વધી જાય. અને પ્યોર નેચરલ વસ્તુ છે. અને કાકા એમ કહેતા હતા કે શિયાળામાં 4 મહિના રોજ સવાર ખાય ને માણસ તો શરીરમાં લોહી નવું આવી જાય. ઠીક છે. તો ખૂબ મજાની એવી જગ્યા છે પેંડા બાકી એક નંબર. આજે મૂળ છે તે ભાવનગરના છે, ખૂબ જોરદાર છે. ભાવનગર સાંઢળી ગામ, સાંઢીડા મહાદેવ એની પાસે ગામ છે ને ત્યાં એમનું જે છે તે મેન્યુફેક્ચર છે. ખૂબ જોરદાર વસ્તુ છે. તો ચાલો, મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી વસ્તુ ખાવા જરૂરથી એક વખત પહોંચી જજો. ખાસ કરીને ટેસ્ટ કરવા આવજો. જો કંઈક કાઢી શકશો 1,00,000નું ઇનામ તો છે જ ને, અને ના કાઢો તો કંઈ બહુ મોંઘું નથી. ટેસ્ટ કરજો, મજા કરશો. એક વખત ટેસ્ટ કરજો, બીજી વખત જરૂરથી આવજો. ઠીક છે. તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને મજા આવી હોય તો વિડીયોને શેર કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત.